ધૂણી રે ધખાવી બલી અમે તારા નામની નમસ્કાર આપણી સંસ્કૃતિ આપણી કળા દેશ વિદેશ બધે જ પહોંચી ગઈ છે અને એમાં પણ આપણા સૌરા સૌરાષ્ટ્ર સંગીત હોય એટલે આમ ટેસરો પડી જાય જયારે પણ સાંભળીએ ત્યારે આપણને મજા આવે આજે મારે તમને એવા વ્યક્તિ સાથે મળવું છે કે જે જર્મનીમાં રહે છે અત્યારે અને ત્યાં વિદ્યાર્થીઓને આપણી કળા શીખવાડે છે એટલે સૌરાષ્ટ્રના ગીતો અને બધું શીખવાડે છે આપણા ફોક સોંગ છે બધું શીખવાડે છે હાર્દિક ચૌહાણ એમનું નામ છે ને એમની સાથે સીધી વાત કરીશું નમસ્કાર હાર્દિકભાઈ નમસ્તે નમસ્તે હાર્દિકભાઈ પહેલા તો મારે જાણવું છે કે તમે કઈ રીતના શીખ્યા અને આગળ વધ્યા આ ફિલ્ડમાં વેલ એક્ચ્યુઅલી જોવા જાવ તો મારો જે પરિવારમાં જન્મ થયો છે ત્યાં પહેલેથી સંગીત શીખવાડવામાં આવે છે મારા પપ્પા મ્યુઝિક ટીચર છે મારા દાદીના પપ્પા એ મુંબઈમાં મ્યુઝિક ટીચર હતા અને ઇવન મારો ભાઈ અને એની વાઈફ પણ એ લોકો પણ મ્યુઝિક ટીચર છે હું જસ્ટ ખાલી કહી શકું કે પ્રોફેશનલી હું મ્યુઝિકમાં હું છું નહીં હું જસ્ટ ખાલી કહી શકું કે એઝ અ પેશન કાં તો પછી એઝ અ હોબી હું પરસ્યુ કરું છું પણ મારું ફિલ્ડ છે મેડિકલ એન્જિનિયરિંગ એટલે હું મેડિકલ એન્જિનિયર છું અચ્છા એટલે તમે ત્યાં જર્મનીમાં મેડિકલમાં છો એટલે મેડિકલ એન્જિનિયરિંગ મેડિકલમાં એટલે કે આઈ ડોક્ટર પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની જે એન્જિનિયરિંગ હોય એમ ઓકે યસ અચ્છા તો સંગીત સાથે આ લગાવ કે રીતના ત્યાં વિદ્યાર્થીઓને કે રીતના શીખવાડો છો એક્ચ્યુઅલી હું અહીંયા આવે 2016 માં માસ્ટર્સ માટે મેડિકલ એન્જિનિયરિંગ અને એનર્જી યુનિવર્સિટી છે ત્યાં એક ક્વાયર છે યુનિવર્સિટીનું ક્વાયર છે અને મારે જસ્ટ ખાલી ગાવું હતું કારણ કે હું જ્યારે અમદાવાદમાં હતો ત્યારે હું થિયેટરમાં મ્યુઝિક કરતો હતો એક્ટિંગ પણ કરતો હતો કમ્પોઝ પણ કરતો હતો ત્યાં એટલે ઘણા લગભગ એક વર્ષ મેં ત્યાં થિયેટરમાં કામ કર્યું અમદાવાદમાં અને પછી હું જ્યારે અહીંયા જર્મની આવ્યો એટલે મારે જ કન્ટિન્યુ કરવું હતું અને થયું એવું કે લગભગ બે વર્ષ મેં અહીંયા થિયેટરમાં કામ કર્યું જર્મન નેશનલ થિયેટરની અંદર મ્યુઝિકલ મેં અહીંયા કર્યા અને પછી કોઈ પ્રોજેક્ટ હતા નહીં એટલે પછી મને થયું કે હવે હું ક્યાં જઉં એમ અને પછી મને જાણવા મળ્યું કે અહીંયા એક વાયર છે યુનિવર્સિટીનું ત્યાં જસ્ટ ખાલી ઓડિશન આપવાનું હોય છે અને પછી એ લોકો નક્કી કરે કે એ લોકો મને લે કે નહીં અને ત્યાં પછી મેં ઓડિશન આપ્યું અને એ લોકોએ મને લઈ લીધું એટલે હું એકચ્યુલી હું આ ક્વાયરનો એક ભાગ છું જેટલા સિંગર છે એમાંનો એક સિંગર છું અને જસ્ટ ખાલી પર્ટિક્યુલર આ જે ગુજરાતી ફોકની વાત કરીએ તો એના માટે હું એ લોકોને શીખવાડું છું બાકી તો હું જ શીખું છું તમે જ શીખો છો પણ તમે શીખવાડો પણ છો તો ત્યાં એ લોકોને ગુજરાતી સમજ આવે કે તમે એમને શીખવાડો છો ગુજરાતી એમને કરી લે છે કે સારું ગાઈ લે છે ગાવાની વસ્તુ એવી છે કે નો ડાઉટ મારે એ લોકોને શબ્દો શીખવાડવાના હોય પણ સંગીત વસ્તુ એવી છે ને કે કોઈ પણ ભાષા શીખવામાં છે ને તમને બહુ સારી રીતે હેલ્પ કરી શકે હું જયારે જર્મનીમાં આવ્યો મારું ભણવાનું જર્મનમાં હતું તો મારે ભાષા શીખવા માટે મેં મેં એનું સંગીત ચાલુ કર્યું શીખવાનું જેથી ભાષા ઉપર મારી મારી પકડ બહુ જલ્દી આવી અને એ લોકોનું પણ કઈક એવું જ છે કે હું જયારે એ લોકોને ટ્યુન શીખવાડું હું એ લોકો શીખવાડું તો એ મેલેડીના લીધે એ લોકોને છે ને શબ્દો જલ્દી યાદ રહી જાય છે અને હું એ લોકોને કઈ લખી નથી શીખવાડતો હું જસ્ટ ખાલી આપણે નાના બાળકને કેવી રીતે શીખવાડીએ કે હું જે બોલું એ તારે બોલવાનું હું જે કઉ એ તારે ગાવાનું એવી રીતે જ હું મારા પપ્પા સાથે સંગીત શીખ્યો છું તો હું જે કઉ એ લોકોને જસ્ટ કહું કે એ લોકોને જસ્ટ કહું કે તમે જસ્ટ ખાલી મને ફોલો કરો અને પણ એ ટોન ને બધું સી એ બધા સિંગર્સ છે તો આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં અ જો તમને સંગીતની સમજ હોય પછી કોઈ પણ ભાષા હોય કોઈ પણ બીજા પ્રકારનું સંગીત હોય એટલું એટલું ડિફિકલ્ટ હોતું નથી જેટલું કદાચ ત્યાં બેસીને તમને લાગતું હોય એ લોકો ટ્યુન બહુ જલ્દી કેચઅપ કરી લે છે મારે જે ખાલી એક વખત ગાવાનું હોય ને એ લોકો ફોલો કરે દેટ સેટ એમાં કોઈ મને એમાં કોઈ તકલીફ નથી પડતી કે એ લોકોનું કોઈ કોઈ તકલીફ નથી પડતી જે અઘરી વસ્તુ છે એ કે ચલો એક પોર્શન ખતમ થયો સપોઝ કે સાઉન્ડ ધ સાઉન્ડ ઓફ સુરતની વાત કરીએ તો એની અંદર ચલો હવે આવકારો ખતમ થયો હવે આવે છે ચારણ કન્યા તો પછી એ એ જે ટ્રાન્ઝિશન જે થાય છે તો એમાં શું ધ્યાન રાખવાનું અમુક વખત એવું હોય કે હું ગાતો અને પછી એ લોકો જસ્ટ ખાલી મને ફોલો કરતા હોય હમ અને અમુક મેલોડી એવી હોય કે જે એકદમ અલગ જ લાઈક મારા રેફરન્સ વગર એ લોકોને ગાવાની હોય તો પછી એમાં ધ્યાન રાખવાનું કે ચલો એક એક કામ પતી હવે બીજું કામ આવ્યું તો એ વસ્તુ મારા માટે ને એ લોકો માટે આમ લાઈક થોડી અઘરી છે કે જેની અંદર આમ ધ્યાન રાખવું પડે બાકી તો બધું અમદાવાદ થી જર્મની સુધીનો સંઘર્ષ કેવો હતો મતલબ મ્યુઝિક તો છે જ તમે આમ એન્જિનિયરિંગ કરી છે મેડિકલ એન્જિનિયરિંગ એટલે તમારે એ ફિલ્ડ નું નહીં પણ આપણી કળા છે આપણી સંસ્કૃતિ છે ત્યાં લોકો એક્સેપ્ટ કરે પ્લસ એ લોકો ગાય પણ છે સારી રીતના તો એ કેવી રીતના થયું એ સંઘર્ષ કેવો હતો તમારો હું એને સંઘર્ષ તરીકે તો નહીં લઉં મારા માટે મહત્વનું એ હતું કે મારે ગાવું છે પછી નો ડાઉટ અહીંયા તો મને ગુજરાતી સંગીત મને ગાવા ન મળે કારણ કે અહીંયા એ પ્રકારના ગ્રુપ નથી અને એટલે મેં જસ્ટ ખાલી મારું કામ લાઈક મારો થોટ એ જ હતો કે મારે જસ્ટ ખાલી એક્ટિંગ કરવી છે મારે ગાવું છે જે વસ્તુ હું ઇન્ડિયામાં કરતો એ જ વસ્તુ મારે અહીંયા કન્ટિન્યુ કરવી છે અને ખબર નહીં એક વખત એક કોન્સર્ટ હતું ને એ વખતે એ લોકોએ કીધું કે અહીંયા આપણે ઘણા સમયથી કોન્સર્ટ કરીએ છીએ અને જે લોકોએ કંઈક નવું કંઈક પ્રેઝેન્ટ કરવું હોય કોઈ કવિતા હોય કે કોઈ ગીત હોય તો તમે કરી શકો છો અને એ વખતે મારા દિમાગમાં કેવું આવ્યું નહીં કે મારે ગુજરાતી ગાવું છે અને મારા અમુક મિત્રો હતા એ લોકોએ મને કીધું કે હાર્દિક તું કેમ નથી ગાતા એમ મેં કીધું કે મને યાર એક તો વેસ્ટર્ન મ્યુઝિક નો ડાઉટ હું ચાર પાંચ વર્ષથી હું ગઉં છું પણ મને વેસ્ટર્ન નોટેશન મને નથી આવડતા બરોબર એ હું એની એની તાલીમ પણ મેં નથી તો હવે આટલું ધ સપોઝ કે આવતીકાલે કોન્સર્ટ હોય તો આજે હું કેવી રીતે તૈયાર કરી શકું અને પછી એ વખતે હું થોડો ખચકાયો અને પછી મેં પછી મિત્રોએ કીધું કે તું કઈ પણ ગઈ શકે જરૂરી નથી કે તારે કોઈ જર્મનમાં જ ગાવું ગા તો પછી ઇંગ્લિશમાં ગાવું અને મેં કીધું કે અત્યારે સી મારી ભાષામાં તમે કોઈ પણ જગ્યાએ મને એમ કહેશો કે પાંચ મિનિટમાં હાર્દિક તારે ગાવાનું છે તો હું ગઈ લઈશ કારણ કે મારો કમ્ફર્ટ ઝોન છે એ હું નાનપણથી ગાતો આવ્યો છું એ વખતે મને મોરબની થનગાટ કરે અને ગોરી રાધાને કાળો એ ફર્સ્ટ કમ્પોઝિશન હતું કે જે એમની સામે ગાયું અને મેં જયારે એ લોકોને ગઈને સંભળાવ્યું હાર્દિક આ વસ્તુ સાંભળવી જોઈએ અને પછી એ ફર્સ્ટ ટાઈમ મેં સોલો ગાયું હતું એમાં મારી સાથે જે ક્વાર છે એ લોકોએ જસ્ટ ખાલી હમિંગ કર્યું હતું અને પછી મેં એ લોકોને કીધું કે યાર મારી સાથે જો આવા સારા સિંગર્સ હોય આવા સારા આર્ટિસ્ટ હોય તો પછી મારા થોડું નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું છે જેથી એ લોકો પણ થોડા શબ્દો શીખે એ લોકો થોડી મેલેડીઝ શીખે અને પછી કંઈક સારું બને એમ કારણ કે મને ગમતું નતું કે હું એકલો આગળ આખું કમ્પોઝિશન કહું ને એ લોકો પાછળ જ ખાલી હમિંગ કરે એટલે આ રીતે આખી ઘટના શરૂ થઈ અને એક વસ્તુ એક કમ્પોઝિશન મેં એ લોકોની સામે પ્રેઝેન્ટ કર્યું લગભગ પાંચથી છ કોન્સર્ટ થયા અને છ કોન્સર્ટ ની અંદર મેં આ અહીંની પબ્લિકને મેં સંભળાવી અને પછી અહીંના લોકોને એ મ્યુઝિક એટલું બધું ગમ્યું કે પછી ક્વાયરે મને સામેથી જ કીધું કે હાર્દિક હવે કંઈક બીજું કંઈક તું કમ્પોઝ કર ને અરેન્જ કર ને પછી આપણે ગઈએ એમ એટલે નો ડાઉટ ઇન્ડિયામાં તો લોકોને આ પ્રકારનું સંગીત ગમે જ છે ના લોકો માટે આખી અલગ જ ઘટના હતી અને પછી એના પછી મેં સપના વિના રાત અને કસુમી નો રંગ મેન્જ કર્યું હાર્દિકભાઈ મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે આપણે સાંભળીએ પણ છે કે જયારે વિદેશ જાય કેવું હોય તો પછી ગુજરાતી તરીકે એમનું આમ ગુજરાતી બોલવામાં ચડી હોય કે પછી થોડીક શરમ આવે એક સમય બાદ એક લેવલ બાદ એવું તમને ક્યારેય થયું ત્યાં જઈને જરાય નહીં જરાય નહીં સી આ તો વાયર વાત છે બીજા અમુક જે નાના ફંક્શન થતા હોય કોઈ ઇવેન્ટ હોય તો ઓછામાં ઓછું એક તો હું ગુજરાતી ગીત ગઉ છું કારણ કે મને એવું થાય છે કે જે જે સંગીતમાં લાઈક મારો જે સંગીત મારો કમ્ફર્ટ ઝોન છે મને સંભળાવવામાં શું અને એ લોકો ઈચ્છાથી સાંભળે છે ઇવન એક બેઠક તો એવી હતી કે નો ડાઉટ હું અહીંયા લગભગ સાત વર્ષથી છું હું ઇંગ્લિશમાં ગઉ છું હું જર્મનમાં ગઉ છું અને બીજી પર્શિયન લેંગ્વેજમાં પણ હું ગઉ છું બીજી અમુક અહીંના આમાં અલગ અલગ સંગીત મને મિત્રો તરફથી મળ્યું છે એટલે મારા જેટલા બી ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સ હોય એ લોકોથી હું નવું સંગીત હું શીખતો રહું છું તો મને જેટલું આવડે છે બધું હું પીરસતો રહું છું અને પછી એક બેઠકમાં તો એવું થયું કે ત્યાંના લોકો મને કીધું કે હાર્દિક અમારે બીજું કશું નથી સાંભળવું તું તારી ભાષાનું અમને કંઈક સંભળાવ કારણ કે હોય ને યાર એ લોકોને પણ થોડી ક્યુરિયોસિટી હોય છે કે એ આખો સાઉન્ડ કઈ રીતનો હોય અને જે પ્રકારની ગાયકી જે લોકગીતોની જે ગાયકી છે એ એ ગાયકી અહીંયા જોવા નથી મળતી તો પછી એ લોકોને થોડું એક ઓથેન્ટિક સાઉન્ડ એ લોકોને જોયે છે કે હાર્દિક તું તારું તને જ આવડતું એ પછી અમુક જગ્યાએ લોકો મને ઇન્વાઇટ કરતા હોય છે કોઈ ફંક્શનની અંદર તો પછી હું એમને પૂછું કે ભાઈ તમારે કોઈ કોઈ તમારી પ્રાયોરિટીઝ છે કોઈ તમારો કોઈ ફેવરેટ કોઈ મ્યુઝિક છે કે જે માર જે તમે ઈચ્છતા હોય કે હું ત્યાં ગું તો મોટા ભાગે એ લોકોને એવું જ હોય છે કે હાર્દિક તું જે ગઈશ ને એ અમે સાંભળીશ એટલે મને એટલી ફ્રીડમ મળે છે ને એનો મને ખરેખર બહુ મોટો આનંદ છે એટલે આપણને ગર્વ તો હોવો જ જોઈએ કારણ કે આપણી પાસે એટલો મોટો વારસો છે સારી વસ્તુઓ છે આપણી પાસે કલા છે સંસ્કૃતિ છે બધું જ છે એટલે ક્યાંય પણ જઈએ તો આપણે એને સજોવીને રાખવું જોઈએ એમાંય તમારા જેવા જે લોકો હોય છે કે જેમની પાસે કલા છે તો એ પ્રદર્શન કરે છે તો બીજા લોકોને ખબર પડે છે કે અચ્છા આપણે હોય છે આવું સંગીત પણ હોય છે અને આવા સાંભળવા વાળા લોકો પણ છે એટલે ત્યાં તમને સાંભળવા વાળા લોકો મળે ખૂબ અજૂક વાત છે મારા માટે પણ તમે એક સોરી ટુ ઇન્ટરપ્ટ અમુક વખત એવું થાય છે કે જેટલા બી અમારા કોન્સર્ટ હોય છે ને એની અંદર ઓડિયન્સમાં માત્ર ને માત્ર જર્મન હું એકલો ઇન્ડિયન જે ત્યાં સોલો પરફોર્મ કરતો હોય મારી સાથે ગાવાવાળા બધા જર્મન અમુક વખત મને એમ થાય કે આ સંગીત એ લોકોએ ક્યારે સાંભળ્યું નથી આ શબ્દો પડતી પણ તેમ છતાંય એ વસ્તુ લોકો સુધી પહોંચી રહી છે તો એ કંઈક મને એ વખતે ખબર જ નથી પડતી કે મારે કેવી રીતે રિએક્ટ કરવું પણ બસ એ લોકોને ગમે છે એટલું બહુ છે હમ ફીલ કરે ને જે આપણા સંગીત નું ને એનું હોય છે કે ભાઈ ફીલ ફીલ આવે આપણે સાંભળીએ તો શબ્દો ખબર પડે કે ના પડે પણ એ મ્યુઝિક છે બધી વસ્તુ ફીલ થાય ત્યાં મજા આવે છે તમને આ કામ કરવાની કે અહિયાંની યાદ આવે છે ઓબ્વિયસલી ત્યાંની યાદ આવે છે મને પણ અહીંયા પણ હું જે કંઈ કામ કરી રહ્યો છું એમાં પણ મને સખત મજા આવે હું ઘણું બધું શીખી રહ્યો છું સંગીત અને આર્ટની પ્રોસેસ એવી છે કે તમે ત્યાં ક્યારે કહી ના શકો કે મને બધું આવડી ગયું ફાઇન હું છેલ્લા સાત વર્ષમાં અહીંયા જે કંઈ પણ શીખ્યો છેલ્લા સાત વર્ષથી હું વેસ્ટર્ન મ્યુઝિક શીખી રહ્યો છું વેસ્ટર્ન થિયેટર હું કરી રહ્યો છું અને આજે તમે જે કંઈ પણ મારા વિડીયોઝ જોવો છો કાં તો પછી મારું સંગીત સાંભળો છો ઓનલાઈન એ એનું પરિણામ છે એવું હું એમ ના કહી શકું કે આજે હું જે કંઈ પણ ગઈ રહ્યો છું એ બધું જ હું અમદાવાદમાં કાતો પછી ઇન્ડિયામાં જે શીખ્યો એના આજે હું જે કંઈ પણ ગઈ રહ્યો છું આજે જે કંઈ પણ વસ્તુ બહાર આવી રહી છે એમાં વેસ્ટર્ન મ્યુઝિકનો એના એટમોસફિયરનો પણ એટલો જ ભાગ છે કારણ કે ગાવક સિંગિંગ તો યુનિવર્સલ વસ્તુ છે તમે કોઈ પણ ભાષામાં ગાવ આજે આટલા વર્ષથી હું ગઈ રહ્યો છું તો એ તાલીમ મને અહીંયા મળી રહી છે અને એ તાલીમનું ફળ કાતો તો પછી એનું એનું જે રિઝલ્ટ તમે કહી શકો એ આજે તમને દેખાઈ રહ્યું છે અચ્છા પેરેન્ટ્સ ને બધા પહેલેથી સિંગિંગ માં જ હતા ને દાદી ને પપ્પા ને બધા તો વધારે એમના પાસેથી શીખ્યું કે અત્યારે વધારે શીખી રહ્યા છો શરૂઆત ત્યાંથી થઈ શીખવાની તો પછી તમે ફિલ્ડ માં કેમ સિંગિંગ માં પ્રોફેશનલ ના કર્યું એક પહેલા તો પહેલા નો જવાબ કે ત્યાં વધારે શીખ્યો કે અહીંયા આમાં એવું છે કે અલગ અલગ ફેઝ ની અંદર છે ને અમુક અમુક માણસો મારા જીવનમાં આવતા રહ્યા જે લોકો મને ઇનપુટ આપતા રહ્યા અને એ લોકો જોડેથી વધારે શીખતો રહ્યો ઠીક શરૂઆત મારા મારા પરિવાર થી થઈ મારા પપ્પા સાથે હું વધારે શીખ્યો પછી જયારે મેં ઇન્ડિયામાં થિયેટર ચાલુ કર્યું ત્યારે ત્યાં જે લોકો સાથે મેં થિયેટર કર્યું એ લોકો સાથેથી બધું શીખતો ગયો રાજુ બારોટ ની વાત કરો કે નિસર્ગ ત્રિવેદી ની વાત કરો અર્જન ત્રિવેદી ની વાત કરો પ્રવીણ પંડ્યા છે તો આ બધા જોડેથી હું બધું શીખતો ગયો અને પછી હું જયારે અહીંયા આવ્યો અહીંયા જયારે મેં થિયેટર અને મ્યુઝિક ચાલુ કર્યું તો અહીંના લોકોથી જોડે અહીંના લોકોથી હું બધું શીખતો ગયો એટલે એટલે આખો જે આ ગ્રાફ છે એની અંદર ઘણા બધા વ્યક્તિઓનો ઘણા ઘણા બધા સમૂહનો એમ કહી શકો કે ભાગ છે કે જેની અંદર હું કહી શકું કે આજે એ લોકોના લીધે હું આટલો આગળ પહોંચ્યો યસ અને બીજું બીજો ક્વેશ્ચન કયો તો હું ભૂલી ગયો કે તમે ત્યાં ગયા અરે પહેલા પહેલાથી જે શીખતા હતા તો પછી ત્યાં કેમ પ્રોફેશનલ ના થાય એમ કે મ્યુઝિકમાં જ આગળ કેમ ના ગયા એક 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 સમય મેં વિચારી દીધું લાઈક બેચલર કમ્પલીટ કર્યા પછી મારા મગજમાં વિચાર આવ્યો હતો કે મારે થિયેટરની અંદર મારા માસ્ટર્સ કરવું છે ઈવન મારે માં પણ કામ કરવું હતું હમ અને આટલા વર્ષથી હું થિયેટરમાં હતો પણ મને એટલો બધો ધક્કો મને વાગ્યો નહીં કે જેનાથી મને હું કન્વિન્સ થયું કે ચલો હું અત્યારે રેડી છું બધું જ બાજુમાં મૂકી દઉં જસ્ટ ખાલી મ્યુઝિક અને થિયેટર ઉપર ફોકસ કરું એ મને મળ્યું નહીં અને એનો મને કોઈ રંજ પણ નથી સંગીત ઇન્ડિયા છોડ્યા પછી પણ હજી મારી સાથે છે તમે નહી માનો ત્યાં કરતા વધારે તો અહીંયા હું ગઉ છું એ ખબર નહી બધું કેવી રીતે થાય છે પણ ઇન્ડિયામાં જે હું કામ કરતો એના કરતા વધારે મારી ભાષામાં હું અત્યારે અહીંયા જર્મનીમાં ગઉ છું અને બસ નો ડાઉટ હું અત્યારે પ્રોફેશનલી મેડિકલ એન્જિનિયર છું પણ સંગીત મારી સાથે સાથે છે એટલે સમ હાઉ બેલેન્સ છે મારી લાઈફ લાઈક એક બાજુ અને મેડિકલ એન્જિનિયરિંગ પણ મને ગમે છે એવું ઇન્ડિયાથી હમ તો અત્યારે પણ હું ફૂલ ટાઈમ જોબ કરું છું સારી એવી કંપનીમાં સારું એવું કામ છે સારી એવી ટીમ છે તો બસ એક એક બેલેન્સ મને મળી રહે છે એ મારા માટે મહત્વનું છે પછી હું ફૂલ ટાઈમ મ્યુઝિક કરું કે ના કરું એ એટલું બધું મહત્વનું નથી મારા માટે અચ્છા પહેલા બચપન માં નાના હતા ત્યારે વિચાર્યું હતું કે મ્યુઝિક આગળ જવું છે કે પછી શું વિચાર્યું હતું કે શું બનવું છે મને તમે નહીં માનો બેચલર મારું કમ્પલીટ થવા આવ્યું એન્જિનિયરિંગ નું લગભગ છેલ્લું વર્ષ હતું ત્યારે મને ખબર પડી કે મ્યુઝિક ની કોલેજ આવ્યો આઈ મીન મને એવુ ખરેખર ગુસ્સો આવ્યો હતો મને એમ થયું કે યાર કોઈએ મને કીધું કેમ નહીં કે તમે મ્યુઝિક ભણી પણ શકો અને પછી કેવું થયું કે એ ફેઝ છૂટી ગયો અને પછી તો અને બીજું એક સ્કૂલ ની અંદર મારા સારા માર્ક્સ આવતા હતા પછી સાયન્સ લીધું અને પછી એન્જિનિયરિંગ લીધું એટલે પછી એક 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 છે ને આપણું ત્યાં પેલું એક ઢાળ કે પેલું એ પ્રવાહમાં તમે નીકળી જવાનું કે તમારા સારા માર્ક્સ આવે એટલે તમે એન્જિનિયરિંગ લો તમારા સારા માર્ક્સ આવે તો સાયન્સ લો અને પછી પિયર પ્રેશર ને સમાજ નું બધું એ એમ કે ભાઈ છોકરો છે સારા માર્ક્સ આયા તો સાયન્સ લઈ લો મારે એવું કોઈ પ્રેશર હતું નહીં મને ઘરમાંથી કોઈ એવું કીધું નથી કે હાર્દિક તારે એન્જિનિયરિંગ જ કરવાનું છે પણ મને ખબર નથી કે ઓપ્શન્સ પણ છે એ ઓપ્શન્સ હતા નહીં મને ખબર નથી અને મને એમ થાય કે યાર આ વસ્તુ ખોટી છે એમ હજી તો લાંબો સમય છે તમે બદલી બી શકો છો તમારું ફિલ્ડ હજી વાર છે મારો હવે છેલ્લો સવાલ છે કે આગળનો શું પ્લાન છે આગળ શું વિચાર્યું છે હાર્દિકભાઈએ મેં બસ ગાતા રહેવાનું બીજું તો આમાં શું કરી શકું લાઈક જે અને એટલું બધું બી હું વિચારતો નથી જ્યારે હું નાનપણથી મેં ગાવાનું ચાલુ કર્યું ને તો ત્યાં ભી મારા માટે એ જ મહત્વનું હતું કે બસ હું ગાતો રહું સ્કૂલમાં હતો ત્યારે પ્રાર્થના ગાવાની કાં તો પછી કોઈ છવ્વીસમી જાન્યુઆરી હોય કાં તો પંદરમી ઓગસ્ટ હોય ત્યારે દેશભક્તિના ગીતો ગાવાના એ ફેઝ ગયો પછી હું ગુરુકુળમાં ગયો તો ત્યાં ભક્તિ સંગીત ગાવાનું ચાલુ કર્યું મેં તો એમાં પણ મને મજા આવતી ગઈ પછી અહીંયા આવ્યા પછી હું વેસ્ટર્ન ક્લાસિકલ હું ગાવાનું શરૂ કર્યું વેસ્ટર્ન થિયેટર મેં ચાલુ કર્યું તેમ આખી વસ્તુમાં મેઇન વસ્તુ છે ગાવાનું તમે મને કંઈ પણ ગાવાનું કહેશો જે કંઈ પણ નવું શીખવાનું કહેશો તો એમાં મને મજા આવશે જ એટલે ઈવન મેં અહીંયા ક્વાયર મેં જોઈન કર્યું ત્યારે મેં મેં એમને એ જ કીધું હતું કે ભાઈ જો મારે ગાવું છે તમે કંઈ પણ ગવડાવશો ને તો હું ગાવા માટે રેડી છું અને એ રીતે પછી આખી જર્ની મારી આગળ વધી તો ઇવન ઇન્ડિયામાં હતો ત્યારે હું થિયેટરના સોંગ સોંગ ગાતો હતો એટલે હું મારી જાતને એટલો લકી માનું છું કે અલગ અલગ પ્રકારનું સંગીત મને શીખવા મળે છે અલગ અલગ પ્રકારનું સંગીત મને પીરસવા મળે છે અને એ મારા માટે મહત્વનું છે એટલે રોજ કંઈક નવું શીખવા મળે છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરતા રહો તમારી જાતને કઈક નવી ચેલેન્જ આપતા રહો બસ એ મારા માટે આપવાનો છે બસ ગાતો રહીશ હું એનાથી વિશેષ કશું નહીં તો બસ તમે એવું કીધું કે ગાતા રહેશો તો અમને બી તમારો અવાજ સાંભળવો છે અહીંયા લાઈવમાં કારણ કે અમે તમારા સોંગ્સ ઓનલાઈન ને બધે તો સાંભળ્યા જ છે પણ ફેસ ટુ ફેસ સાંભળવું છે કે તમે તમારો જે સુંદર અવાજ છે કે જે લહેકો છે જે પ્રોપર તમે કહો છો ને સોરેટ સાઈડ નો તે લહેકો અમારે સાંભળવો છે તો કયું હવે તમે ની વાત કરી તો મને એકચ્યુઅલી તમે નહીં માનો આવકારો હું જર્મનીમાં આયા પછી મેં ગીત સાંભળ્યું મને જ કીચનમાં હું કંઈક બનાવતો તો રસોડામાં કઈ કામ કરતો તો અને અચાનક જ યુટ્યુબ પર મેં ગીત સાંભળ્યું અને મારા માટે એવું છે કે કોઈ પણ સંગીત સાંભળું તો પહેલા તો એની મેલોડી મારા दिमागમાં આવે પછી શબ્દો આવે હ તો મને એ ઢાળ મને ગમ્યો અને પછી મને થયું કે આ કેવા શું માંગે છે ને પછી હું શબ્દો મેં જોયા ને ત્યારે મને ખરેખર આમ રીઅલાઈઝ થયું કે આ સંગીત આટલા વર્ષો લગભગ જીવનના પચીસ વર્ષ મેં ગુજરાત ગુજરાતમાં ઇન્ડિયામાં કાઢ્યા તેમ છતાં આ ગીત મારા સુધી પહોંચ્યું કેમ અને પછી મેં નક્કી કર્યું કે મારા હવે આની સાથે કામ કરવું છે કારણ કે એ વાત મને બહુ જ ગમી આવકારો એ આખી જે ફિલોસોફી છે તમારા મહેમાન ગતિની કા તો પછી એ મહેમાન ગતિ એટલે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવે ને તમે એની સાથે તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ તો આવકારો હું કદાચ તમને સંભળાવું બે ત્રણ લાઈન આજી તરયાંગા નીયા પૂછિને જો કોઈ આવે રે આવકારો મીઠો આપ જે હોચી जी तारा जो कोई संकट संभड़ावे हे बने तो थोड़ा काप जे हो बहुत सरस गाय ते મતલબ બે મિનિટ સુધી તો વિચારતા જ રહી ગયા કે સાંભળતા રહીએ કે શબ્દો ગાય છે કે પછી મ્યુઝિક શું શું સાંભળીએ અરે વાહ આના સિવાય તમારું ફેવરેટ ફેવરેટ કયું તમને બહુ જ ગમતું હોય મને સી મારું માર મારું કોઈ ફેવરેટ આર્ટિસ્ટ નથી મારું કોઈ ફેવરેટ મ્યુઝિક નથી પણ છેલ્લે છે ને મને એક 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 ગીત હું મોટા ભાગે દરેક જગ્યાએ પરફોર્મ કરતો છું ને એ છે પેલું આપણે ધૂણી રે દખાવી અચ્છા ધૂણી રે ધાવીલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધાવી બી અમે તારા નામની અમે તારા નામની રે અમે તારા

હું આમ બેકગ્રાઉન્ડમાં પાછળ ગાઈ જ રહી હતી તમે ગાતા હતા ને ત્યારે મગજમાં એ જ ચાલતું હતું કે આના પછી આ લાઈન આવશે આના પછી આ લાઈન આવશે તમારો અવાજ સાચે બહુ જ સુંદર છે એકદમ અદભુત આમ સાંભળીએ ને તો કર્ણ કહેવાય ને જે એ સાંભળીને આમ એક અલગ દુનિયામાં જતા રહીએ એવો અવાજ છે અને તમારી સાથે વાત કરીને પણ ખૂબ જ મજા આવી તમે બહુ જ સરસ વાતો કરો છો

બસ એજ આશા છે કે તમે ત્યાંના લોકોને વધારે શીખવાડો અને આપણું મ્યુઝિક ત્યાં સુધી પહોંચે વધારે થેન્ક યુ થેન્ક યુ